सरस्वती ग्रुप ऑफ एजुकेशन કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને બધા ઓકે તો હવે આજે આપણે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 6 ઓકે જેનું નામ છે સમય ઓકે તો તમને લોકોને ખ્યાલ છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તેનો એક સમય હોય છે એટલે કે તેનો એક નિશ્ચિત સમય હોય છે કોઈ પણ કાર્ય લાઈક એક્ઝામ્પલ બ્રશ કરીએ સ્કૂલે જઈએ ભોજન કરીએ એવું કઈ પણ કાર્ય કરીએ તો એના માટેનો એક પરફેક્ટ ટાઈમ હોય છે ટાઈમ એટલે સમય એટલે કે એના માટેનો એક સમય હોય છે તમે લોકો બ્રશ કરો છો રાઈટ તો એનો સમય હોય છે સવારનો કે સવારે ઊઠીને આપણે બ્રશ કરીએ છીએ ઓકે તો બધાને ખ્યાલ છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એનો એક પર્ટીક્યુલર હોય છે એટલે કે સમય હોય છે ઓકે તો આઈ હોપ કે બધાને ખ્યાલ જ હશે કે સમય એટલે શું કોઈ પણ કાર્યનો એક સમય હોય છે ઓકે તો હવે આપણે આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર 6 સમય એ રીતે આપણી સ્વાધ્યાય પોથીમાં ફર્સ્ટ પેજ ઉપર આપેલું છે કે જેમાં જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે એટલે કે નિત્યક્રમ સમજો એટલે કે આપણો જે દરરોજનું કાર્ય છે એને આપણે સમજવાનું છે કે એનો સમય પણ હોય છે રાઈટ કે આપણે કયું કાર્ય કયા સમય ઉપર કરીએ છીએ ઓકે તો હવે આપણે ચિત્રો દ્વારા સમજવાનું છે ઓકે તો ફર્સ્ટ જોઈએ સવારે વહેલા ઉઠવું યસ તો આપણને ખ્યાલ છે કે આપણી મોર્નિંગ સ્કૂલ હોય તો આપણે સવારે વહેલા ઉઠવું પડે તો જ આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ શકીએ છીએ જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સવારે વહેલા ઉઠવું જોઈએ અને આપણી સ્વાધ્યાય પોથીમાં પણ બધા ચિત્રો આપેલા છે રાઈટ તો ફર્સ્ટ છે કે આપણે હંમેશા સવારે વહેલા ઉઠવું જોઈએ અને તમે બધા તો ગુડ ચિલ્ડ્રન છો તો તમે લોકો સવારે વહેલા જ ઉઠતા હશો ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે દાંત અને જીભ સાફ કરવા યસ તો આપણને બધાને ખ્યાલ છે કે મોર્નિંગ આપણે ઉઠીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા ટીથ અને ટંગને ક્લીન કરીએ છીએ એટલે કે દાંતને આપણે બ્રશ વડે અને આપણી જીભને આપણે ઉલિયાથી સાફ કરીએ છીએ ઓકે જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે બધાએ વ્યવસ્થિત રીતે આપણા દાંત અને જીભને સાફ કરવી જોઈએ ઓકે આખી રાત આપણે સૂઈ જઈએ તો એમાં જમ્સ હોય છે એટલા માટે તેને દૂર કરવા માટે આપણે આપણા ટીથને ક્લીન કરવા જોઈએ ટૂથબ્રશથી ઓકે ટૂથબ્રશમાં આપણે ટૂથપેસ્ટ લઈ અને પછી આપણે આપણા ટીથને ક્લીન કરીએ છીએ ઓકે તો આ રીતે આ જે નિત્ય છે એટલે કે દરરોજના કાર્ય છે એ સમય મુજબના હોય છે તો આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ બરાબર એ પણ એક સવારનો સમય છે કે આપણે સવારે જ ઉઠીએ છીએ પછી બીજું છે કે દાંત અને જીભ સાફ કરવા તો એ પણ આપણે ક્યારે કરીએ છીએ યસ સવારે ઉઠીને તો એ પણ એક સમય છે કે સવારે ઉઠીને આપણે આપણા દાંત અને જીભને સાફ કરીએ છીએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે સ્નાન કરવું યસ આપણે આપણા દાંત અને જીભને સાફ કરી લઈએ પછી આપણે શું કરવું જોઈએ યસ સ્નાન કરવું જોઈએ એટલે કે નહાવું જોઈએ રાઈટ ચિલ્ડ્રન હોય છે એ ડેઈલી સ્નાન કરી અને પછી સ્કૂલે આવે છે આ બધી જ એક પ્રકારની ગુડ હેબિટ્સ પણ છે ઓકે જે તમે લોકોને ઓલરેડી સમજાવી દીધી છે ઈએનમાં પણ આપણે ગુડ હેબિટ્સનો ટોપિક આવે છે રાઈટ જેમાં પણ આપણે સમજી ગયા છીએ અને સિનિયર કેજીમાં પણ તમે લોકો કમ્પ્લીટ કરીને આવ્યા છો ઓકે તો આપણે ડેઈલી એટલે કે દરરોજ સ્નાન કરવું જોઈએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે તૈયાર થવું એટલે કે સ્નાન કરી અને પછી આપણે પ્રોપર આપણો યુનિફોર્મ પહેરવો જોઈએ સ્વચ્છ અને ધોયેલો જ યુનિફોર્મ પહેરવો જોઈએ પછી આપણે આપણા હેરને હેરવેલ કરવા જોઈએ નેલ્સ કટ કરવા જોઈએ અને વ્યવસ્થિત રીતે રેડી થઈ અને પછી આપણે સ્કૂલે જવાનું હોય છે રાઈટ જે તમે લોકો રેડી થઈને જ સ્કૂલે આવતા ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નાસ્તો કરવો યસ તમે લોકો મોર્નિંગ જ્યારે સ્કૂલે આવો છો ત્યારે મિલ્ક ડ્રિંક કરી અને નાસ્તો કરીને આવવાનો હોય છે કેમ કે જો તમે લોકો એ સ્કૂલે આવો ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ યસ એનર્જી
હોવી જોઈએ તો જ તમે લોકો વર્ક કરી શકો છો. પછી પીટીનો લેક્ચર આવે તો એમાં પણ તમારે એનર્જી જોઈએ. એટલા માટે ડેઈલી સવારે બ્રશ કરી, જીભને સાફ કરી, દાંતને સાફ કરી, પછી સ્નાન કરી, તૈયાર થઈ અને પછી નાસ્તો કરી અને પછી સ્કૂલે આવવું જોઈએ. કેમ કે આપણે નાસ્તો કરીએ તો જ આપણને એનર્જી મળે છે. એટલા માટે આપણે ડેઈલી નાસ્તો કરવો જોઈએ. ઓકે, તો હવે આપણે લોકો નેક્સ્ટ જોઈએ, શાળાએ જવું. યસ, તો આપણે વ્યવસ્થિત રેડી થઈ અને પછી સ્કૂલે આવવું જોઈએ, રાઈટ? તો એકવાર આપણે ફાસ્ટ રીકેપ કરી લઈએ. ફર્સ્ટ છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, રાઈટ? પછી સેકન્ડ છે કે તમારે તમારા દાંત અને જીભને સાફ કરવા જોઈએ સવારે ઉઠીને. ઓકે, થર્ડ છે કે સ્નાન કરવું જોઈએ, સ્નાન કરી અને પછી જ બીજું કાર્ય કરવાનું હોય છે. નેક્સ્ટ છે તૈયાર થવું, સ્કૂલે આવવા માટે વ્યવસ્થિત તૈયાર થવું જોઈએ. નેક્સ્ટ છે કે નાસ્તો કરવાનો, એનર્જી આપણને મળે એટલા માટે આપણે નાસ્તો પણ કરવો જોઈએ. નેક્સ્ટ છે શાળા જવું, આટલું કાર્ય કરી અને પછી સ્કૂલે આવવાનું હોય છે, રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, શાળામાં ભણવું. યસ, તમે લોકો સ્કૂલે આવો છો પછી આપણે પ્રેયર કરી અને પછી આપણે સ્ટડી સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? જે પ્રમાણે લેક્ચર હોય એ રીતે તમને દીદી બધા ટોપિક સમજાવે છે, એટલે કે શાળામાં ભણવું જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે બપોરે ભોજન કરવું. યસ, તમે લોકો સ્કૂલે આવો છો ત્યારે ખ્યાલ છે કે આપણે નાસ્તો કરીએ છીએ, રાઈટ? અને જો બપોરની સ્કૂલ હોય તો આપણે બપોરે ભોજન કરવાનું હોય છે, રાઈટ? ઘણા બાળકો છે ટિફિન લઈને આવતા હોય છે જો બપોરની સ્કૂલ હોય તો. ઓકે, તો તમારે લોકોએ, યસ, જો બપોરની સ્કૂલ હોય તો ભોજન કરવાનું હોય છે અને સવારની સ્કૂલ હોય તો નાસ્તો કરવાનો હોય છે. ઓકે, એટલે કે શાળાએ આવી પછી પ્રેયર કરી પછી સ્ટડી કરવાનું અને પછી નાસ્તો કરવાનો હોય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, શાળાથી ઘરે પાછા આવવું. યસ, આપણે નાસ્તો પણ કરી લીધો, સ્ટડી પણ કરી લીધું, પછી શાળાએથી પાછું ઘરે આવવાનું હોય છે, રાઈટ? અને ત્યારે જો તમે લોકો વેનમાં કે રિક્ષામાં કે બસમાં જતા આવતા હોય તો વ્યવસ્થિત એના પગથિયા છે એ લાઈનમાં જ ચડવા કે ઉતરવા જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, મિત્રો સાથે રમવું. યસ, આપણે સ્કૂલે પણ જઈને આવી ગયા છીએ પાછા, પછી સાંજે સ્કૂલેથી આવી અને વ્યવસ્થિત ફ્રેશ થઈ અને આપણે આપણા ફ્રેન્ડ્સ સાથે રમવું જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ગૃહકાર્ય અભ્યાસ કરો. ગૃહકાર્ય એટલે હોમવર્ક. અહીંથી સ્કૂલેથી જે તમને લોકોને હોમવર્ક આપવામાં આવે છે એ તમારે વ્યવસ્થિત રીતે અને તમારી જે બુક હોય છે એમાં કમ્પ્લીટ કરવાનું હોય છે અને એ સિવાયનું પણ રીડિંગ કે એક્ઝામ આવતી હોય અધરવાઇઝ એ પહેલાં પણ તમારે કોઈ પણ બુક છે ને રીડ કરવી જોઈએ. ઓકે, તો હવે આપણે લાસ્ટ જોઈએ, રાત્રે વહેલા સૂઈ જવું. યસ, રાત્રે આપણે વહેલા સૂઈ જવું જોઈએ કેમ કે આપણે સવારે વહેલા ઉઠવાનું હોય છે. જો આપણે વહેલા સૂઈ જઈએ તો જ આપણે સવારે વહેલા ઉઠી શકીએ છીએ. ઓકે, તો આ રીતે ચેપ્ટર 6 સમય, જેમાં આપણે બધી જ પ્રવૃત્તિઓ સમજી ગયા છીએ, રાઈટ? એટલે કે આપણી દરરોજની જે ક્રિયાઓ છે એને સમયસર સમજી ગયા છીએ, રાઈટ? કે સવારે, બપોરે અને સાંજે આપણે શું કરવું જોઈએ. તો આઈ હોપ કે તમને બધાને સમજાઈ જ ગઈ હશે. તો હવે આપણે એકવાર બધી જ ક્રિયાઓને રીકેપ કરી લઈએ. ઓકે, તો ફર્સ્ટ છે કે સવારે વહેલા ઉઠવું. તો આપણે દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. ઓકે, નેક્સ્ટ છે દાંત અને જીભ સાફ કરવા. યસ, તો આપણે વ્યવસ્થિત રીતે આપણા દાંત અને જીભને સાફ કરવા જોઈએ કેમ કે તેમાં ચમ્સ હોય છે, એટલા માટે તેને દૂર કરવા આપણે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશથી તેને ક્લીન કરવા જોઈએ અને જીભને ટંગ ક્લીનર એટલે કે ઉલિયાથી સાફ કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ છે સ્નાન કરવું. યસ, તો ગુડ ચિલ્ડ્રન હોય છે એ દરરોજ સ્નાન કરીને સ્કૂલે આવે છે. પછી નેક્સ્ટ છે તૈયાર થવું.
યસ તો વ્યવસ્થિત રીતે સ્વચ્છ અને ધોયેલો યુનિફોર્મ પહેરી પછી હેર ઓઇલ કરી અને આપણા નેલ્સને કટ કરી અને પછી સ્કૂલે આવવું જોઈએ ઓકે નેક્સ્ટ છે નાસ્તો કરો યસ તો આપણે સ્કૂલે આવવા માટે અને સ્કૂલમાં સ્ટડી કરવા માટે આપણે એનર્જી જોઈ છે તો એનર્જી આપણને નાસ્તો કરવાથી મળે છે એટલા માટે આપણે ડેઈલી નાસ્તો કરી અને મેન્ટેન કરીને આવવું જોઈએ રાઈટ નેક્સ્ટ છે શાળાએ જવું યસ તો આટલા બધા વર્ક છે ક્રિયાઓ છે ને કમ્પ્લીટ કરી પછી આપણે સ્કૂલે આવવું જોઈએ નેક્સ્ટ છે સ્કૂલમાં ભણવું એટલે કે શાળામાં ભણવું યસ તો તમે લોકો અહીં સ્ટડી જ કરો છો રાઈટ સ્કૂલે આવો છો પછી બધા સબ્જેક્ટ પ્રમાણે લેક્ચર હોય છે પછી તમે વન બાય વન એ બધા જ સબ્જેક્ટને સ્ટડી કરો છો રાઈટ બધામાં કોઈ ને કોઈ ટોપિક આપણે સમજીએ છીએ નેક્સ્ટ છે બપોરે ભોજન કરવું સવારની સ્કૂલ હોય તો આપણે સવારે નાસ્તો કરીએ અને બપોરની સ્કૂલ હોય તો આપણે બપોરે ભોજન કરીએ ઓકે નેક્સ્ટ છે શાળાથી ઘરે પાછા આવવું યસ તો આપણે બધું જ વર્ક કમ્પ્લીટ કરી લે સ્કૂલે પછી આપણે સ્કૂલેથી પાછા ઘરે આવવાનું હોય છે પછી નેક્સ્ટ છે મિત્રો સાથે રમવું યસ પછી આપણે સ્કૂલેથી આવી અને આપણા ફ્રેન્ડ્સ સાથે આપણે રમવું જોઈએ રાઈટ પછી નેક્સ્ટ છે ગૃહ કાર્ય અભ્યાસ કરવો એટલે કે સ્કૂલેથી તમને જે હોમવર્ક આપવામાં આવે છે એ પણ કમ્પ્લીટ કરવાનું અને બીજું પણ આપણે સાથે રીડિંગ કરવાનું જે આપણે એક્ઝામમાં યુઝફુલ થાય છે રાઈટ પછી નેક્સ્ટ છે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ જો આપણે રાત્રે વહેલા સૂઈ જઈએ તો જ આપણે સવારે વહેલા ઉઠી શકીએ છીએ રાઈટ તો આ રીતે આપણે આપણા દરરોજની જે પણ પ્રવૃત્તિઓ છે એને ક્રમ પ્રમાણે સમજી લીધી છે રાઈટ તો આઈ હોપ કે તમને બધાને પણ સમજાય જ ગઈ હશે કે આપણે સવારથી લઈને રાત સુધીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી જ આપણે ક્રમ પ્રમાણે સમજી ગયા છીએ ઓકે તો હવે આપણી સ્વાધ્યાય પોથીમાં નેક્સ્ટ પેજ ઉપર ક્વેશ્ચન નંબર 1 આપેલો છે જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં આપણને જુદા જુદા ચિત્રો આપેલા છે અને સૂચના આપેલી છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓ જે છે તેને આપણે ક્રમમાં ગોઠવવાની છે એટલે કે નિત્ય ક્રમ આપેલું છે તેને આપણે ક્રમમાં ગોઠવવાનું છે લાઈક એક્ઝામ્પલ સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો તેના બોક્સમાં આપણે એક અંક લખવાનો પછી બીજી પ્રવૃત્તિ જે કરતા હોય તેમાં આપણે બે અંક લખવાના એ રીતે બધા ચિત્રો એટલે કે જે પણ પ્રવૃત્તિઓ આપેલી છે તેને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાની છે ઓકે તો ઓલરેડી આપણે બધી જ પ્રવૃત્તિઓ છે તેને લાઈનમાં સમજી ગયા છીએ અને તમને પણ સમજાય જ ગઈ હશે તો હવે તમારે લોકોએ આજના હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 1 છે તેને કમ્પ્લીટ કરવાનો છે તમારી જાતે વ્યવસ્થિત ચિત્રો જોઈ એવું હોય તો આગળના જે પેજ છે એમાં પણ આ બધી જ પ્રવૃત્તિઓ આપેલી છે તેને પણ એકવાર રીડ કરી શકો છો અને પછી ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કરવાનો છે જેની પીડીએફ પણ તમને મળી જશે બટ તમારે તમારી જાતે આન્સર લખવાના છે અને પછી તમારે પીડીએફમાંથી ચેક કરવાનું છે કે તમારા આન્સર રાઈટ છે કે રોંગ ઓકે તો આઈ હોપ કે તમને લોકોને સમજાય જ ગયો હશે ક્વેશ્ચન નંબર 1 જે આપણે ઓલરેડી ઇન ડિટેલ સમજી ગયા છીએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે જેમાં નીચે આપણને ચાર ચિત્રો આપેલા છે અને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે નીચે આપેલી પ્રવૃત્તિમાં સવારે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં આપણે રાઈટ કરવાનું છે જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સવારે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના ઉપર આપણે રાઈટ કરવાનું છે એટલે કે ત્યાં બોક્સ આપેલું છે ત્યાં આપણે રાઈટ કરવાનું છે ઓકે તો તમે લોકો જોઈ શકો છો કે તેમાંથી પહેલું ચિત્ર છે બ્રશ કરે છે રાઈટ તો સવારમાં આપણે શું કરવાનું હોય છે ઉઠીને યસ બ્રશ જ કરવાનું હોય છે તો બ્રશ કરે છે એ જ છે સવારની પ્રવૃત્તિ તો આપણે તેમાં રાઈટ કરવાનું છે ઓકે કે નીચે આપેલા ચિત્રમાં સવારની પ્રવૃત્તિ માટે આપણે રાઈટ કરવાનું છે તો આઈ હોપ કે તમને એ પણ સમજાય જ ગયું હશે પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તો ક્વેશ્ચન નંબર 3 માં પણ આપણે આપેલું છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી બપોરે જે પ્રવૃત્તિ થતી હોય તેમાં આપણે રાઈટ કરવાનું છે
તો બપોરે આપણે શું કરીએ છીએ? યસ, ભોજન કરીએ છીએ, રાઈટ? તો તેમાં આપણને 3 નંબરનું ચિત્ર આપેલું છે કે તેમાં ગર્લ છે એ ભોજન કરે છે, એટલે કે લંચ કરે છે, રાઈટ? બપોરે. તો આપણે તેમાં રાઈટ કરવાનું. પછી એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓમાં સાંજે જે પ્રવૃત્તિ થતી હોય તેમાં તમારે રાઈટ કરવાનું છે. તો સાંજે તમે લોકો શું કરો છો એ ચિત્રોમાંથી? યસ, બધાને ખ્યાલ છે આપણે હોમવર્ક કરીએ છીએ, સ્કૂલેથી જે હોમવર્ક આપવામાં આવે છે એ આપણે હોમવર્ક કરીએ છીએ. તો તેમાં તમારે રાઈટ કરવાનું છે આપણને હોમવર્કનું ચિત્ર આપેલું છે, રાઈટ? તો હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓમાં જે પ્રવૃત્તિ રાતે કરવામાં આવે છે તેના ઉપર તમારે રાઈટ કરવાનું છે. યસ, તો બધાને ખ્યાલ છે રાત્રે આપણે સૂઈ જવાનું હોય છે, એટલા માટે આપણે રાત્રે જે સૂઈ છે એવું ચિત્ર આપેલું છે ત્યાં આપણે રાઈટ કરવાનું છે. ઓકે, તો આ રીતે આટલા ક્વેશ્ચન તમારે આજે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6 માં આપણે આપેલું છે કે નીચેની પ્રવૃત્તિઓ જુઓ અને રોટલી બનાવવાની જે પ્રવૃત્તિ છે તેમાં આપણે ક્રમ લખવાના છે, એટલે કે નીચેના ચિત્ર જોઈ અને આપણે જે રોટલી બનાવવાની પ્રવૃત્તિ થતી હોય છે તેને આપણે લાઈનમાં ગોઠવવાની છે. ઓકે, તો તમે લોકો જોઈ શકો છો કે ફર્સ્ટ છે તો આપણે શું કરવું જોઈએ રોટલી બનાવવા માટે? સૌપ્રથમ આપણે ઘઉં છે ને દળવા જોઈએ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ઘઉં દળે છે એક ભાઈ તેની નીચે જે બોક્સ આપેલું છે તેમાં એક અંક લખવાનો છે, રાઈટ? પછી ઘઉં દળી લોટ રેડી થઈ જાય પછી આપણે એ લોટને એક બાઉલમાં લેવાનો હોય છે, તો એ પણ આપણે આપેલું છે, તો ત્યાં આપણે યસ 2 અંક લખવાના થાય છે, રાઈટ? પછી લોટ કાઢી લીધા બાદ આપણે તેમાં શું કરવું જોઈએ લોટને મિક્સ કરવા માટે? યસ, પાણી નાખવું જોઈએ. તો તે પણ આપણને ચિત્ર આપેલું છે કે લોટ કાઢી લીધા બાદ તેમાં પાણી એડ કરે છે, તો એ આવશે ક્રમ નંબર 3. તો એ બોક્સમાં આપણે 3 અંક લખવાના. પછી શું કરવાનું હોય છે? લોટ અને પાણી બંને લઈ લીધા બાદ આપણે યસ બંનેને મિક્સ કરવાનું હોય છે, તો ત્યાં આવે છે 4 અંક, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઘઉં દળીએ છીએ તો એ એક, પછી લોટને એક બાઉલમાં કાઢીએ છીએ મોટા બાઉલમાં, રાઈટ? તો 2, પછી તેમાં પાણી એડ કરીએ છીએ 3, અને પછી પાણી અને લોટને મિક્સ કરીએ છીએ 4. પછી આવે છે યસ મિક્સ કરી પછી આપણે શું હોય છે રોટલી બનાવી અને એને યસ ગેસ ઉપર શેકવાની હોય છે, રાઈટ? તો આ રીતે એમાં આવે છે ક્રમ નંબર 5. ઓકે, રોટલી બનાવે છે એ ચિત્ર આપણને આપેલું છે, તો એમાં આવે છે 5 અંક, બરાબર? પછી ઉપર એક ગર્લ છે એ જમે છે, તો રોટલી થઈ ગયા બાદ આપણે તેને જમી શકીએ છીએ, એટલા માટે એ બોક્સમાં આવે છે 6 અંક. તો આ રીતે રોટલી બનાવવાની જે પ્રવૃત્તિ છે એને પણ આપણે ક્રમમાં અરેન્જ કરી લીધી છે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને આ બધા ક્વેશ્ચન સમજાય જ ગયા હશે. તો આજે આપણે ક્વેશ્ચન 1, 2, 3, 4, 5, 6 એ કમ્પ્લીટ કરી લીધા છે, અને આજનો તમારો હોમવર્ક છે ક્વેશ્ચન નંબર 1, 2, 6 તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાના છે, જેની પીડીએફ તમને મળી જશે. ઓકે, આજનો એ હોમવર્ક છે. તો એકવાર આપણે ફાસ્ટ રીકેપ કરી લઈએ, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે નિત્ય ક્રમ સમજી ગયા છીએ, રાઈટ? ટોટલ આપણને તેમાં 12 પ્રવૃત્તિઓ આપેલી છે જે આપણે 1x1 ચિત્રો સાથે ઇન ડિટેલ સમજી ગયા છીએ, અને તમને પણ સમજાય જ ગઈ હશે, રાઈટ? પછી ક્વેશ્ચન નંબર 1 માં આપણને આ જ નિત્ય ક્રમના બધા ચિત્રો આપેલા હતા જેને આપણે લાઈનમાં અરેન્જ કરી દીધા છે, એટલે કે ક્રમ આપી દીધા છે 1, 2, 3, 4, 5 એ રીતે, બરાબર? પછી ક્વેશ્ચન નંબર 2 છે યસ કે નિત્યક્રમ પ્રમાણે સવારે થતી પ્રવૃત્તિ સામે રાઈટ કરો. ક્વેશ્ચન નંબર 3 હતો નિત્યક્રમ પ્રમાણે બપોરે થતી પ્રવૃત્તિ ઉપર રાઈટ કરો. તો સવારે શું હોય છે? બ્રશ કરવાનું હોય છે, તો તેના ઉપર આપણે રાઈટ કરેલું. પછી બપોરે ભોજન કરવાનું હોય છે, તો તેના ઉપર પણ આપણે રાઈટ કરેલું. પછી આવે છે ક્વેશ્ચન નંબર 4 નિત્યક્રમ પ્રમાણે સાંજે થતી પ્રવૃત્તિ ઉપર રાઈટ કરો. તો સાંજે આપણે હોમવર્ક કરીએ છીએ, તો તેમાં પણ આપણે રાઈટ કરેલું, રાઈટ? પછી આવે છે ક્વેશ્ચન નંબર 5
તો ક્વેશ્ચન નંબર 5 માં આપેલું છે નિત્યક્રમ પ્રમાણે રાત્રે થતી પ્રવૃત્તિ ઉપર રાઇટ કરો. તો રાત્રે આપણે સુવાનું હોય છે તો આપણે તેમાં જે ચિત્ર સુવાનું આપેલું છે તેમાં રાઇટ કરેલું. પછી આવે છે ક્વેશ્ચન નંબર 6, તો તેમાં આપણને રોટલીના ચિત્રો આપેલા છે કે રોટલી કઈ રીતે બનાવવાની હોય છે, રાઈટ? તો એમાં પણ આપણે જે પ્રમાણે ક્રમ આવતો હતો એ પ્રમાણે આપણે ક્રમ આપી દીધો છે, એટલે કે આપેલ બોક્સમાં અંક સમજી ગયા કે કયો અંક ક્યાં આવે છે, રાઈટ? તો આઈ હોપ કે તમને આ બધા ક્વેશ્ચન સમજાય જ ગયા હશે. તો આજે આપણે ક્વેશ્ચન 1-6 કમ્પ્લીટ કર્યા છે, તો તમારે આજે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન 1-6 કમ્પ્લીટ કરવાના છે, ઓકે? તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એટલે કે ચેપ્ટર 6 સમય એના સેશન 2માં આપણે બાકીના જે ક્વેશ્ચન છે એને પણ કમ્પ્લીટ કરવાના છે, અને ચેપ્ટર 6 સમય છે એને પણ આપણે કમ્પ્લીટ કરવાનું છે, ઓકે? પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તો આઈ હોપ કે આ ઇઝી ચેપ્ટર તમને ફાસ્ટ સમજાય જ ગયું હશે. તો હવે આજે આપણે ચેપ્ટર 6 સમય એના સેશન 1ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ, ઓકે? અને આજનું તમારું હોમવર્ક છે ચેપ્ટર 6 સમય, એમાં સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1-6 તમારે આજે કમ્પ્લીટ કરવાના છે, ઓકે? તો હવે આજે આપણે આ વિડિયો લેક્ચરને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર, થેન્ક યુ.